કે અમેરિકાની ધરતીની એક વર્ષો પહેલાની વાત છે, એક વિખ્યાત ડોક્ટર કેન્સરનો ડોક્ટર માર્ક, એને એક દિવસ ટૂંકમાં કહું કોન્ફરન્સની મીટિંગમાં જવાનું, કોન્ફરન્સની મીટિંગમાં જવાનું, પોતાનું હેલિકોપ્ટર બગડેલું છે એવા સેક્રેટરીએ સમાચાર દીધા કે સાહેબ તમારું હેલિકોપ્ટર બગડેલું છે, બહુ ઝડપથી પહોંચવાનું હતું, એટલે કીધું કે બાય કાર કેટલો રસ્તો થાય, કે બાય કાર 5 કલાક થાય, આપણે 3 કલાકની અંદર પહોંચવાનું છે, કઈ રીતે પહોંચશું, બાય કાર 5 કલાક થાય, પછી જીપીએસ મોબાઈલની ટેકનોલોજીની દુનિયા બહુ છે અંદર નાખી, એટલે સાહેબને એક વિનંતી કરી કે સાહેબ આપણે 3 કલાકમાં પહોંચી જાય પણ જંગલની અંદરથી એક રસ્તો નીકળે છે, કોઈ દિવસ જંગલના બાય કાર ક્યારેક જયેલો બાય ચાન્સ, એમાંય જંગલની અંદર જવાની એવી વાત, એટલે કીધું કાંઈ વાંધો નહીં, મીટિંગ બહુ મોટી છે, જીપીએસથી આપણે વિયા જઈશું, ત્યારે ગાડી લીધી, વરસાદ જેવું વાતાવરણ હતું, જંગલના રસ્તે એ ડોક્ટર માર્ક નીકળો, જંગલના રસ્તે નીકળો ત્યારે વરસાદ જેવું વાતાવરણ હતું, આ ટેકનોલોજી છે, ક્યારેક બગડે ક્યારેક સરસ ચાલે, એમાં રૂટ બતાવવાનું બંધ કરી દીધું મોબાઈલમાં, એટલે ડોક્ટર માર્કે પેલા ડ્રાઈવરને કીધું, સેક્રેટરીને કીધું કઈ બાજુ જવાનું, 10-15 મિનિટ આમથી આમ ગાડી ફેરવી, એવડો મોટો માણા જંગલની અંદર અટવાનો, 3 કલાક તો એમનેમ નીકળી ગઈ, પછી કીધું કે જવાનું છે કઈ રીતે, એ સાહેબ આમાં જીપીએસ બંધ થઈ ગયું છે, એ કે તો હવે શું કરશું, 3 કલાક થઈ ગઈ, તમારી કોન્ફરન્સની મીટિંગનો ટાઈમ છે એ નીકળી ગયો, હવે મીટિંગ તો સાઈડમાં રહી, હવે આપણે પહોંચવું કઈ રીતે, આપણે ઘરે કઈ રીતે પહોંચવું, સાંજ પડી ગઈ સાહેબ, 10 કલાક જેવો સમય થઈ ગયો, એવડો મોટો માણા સાહેબ જેને મળવું હોય તો લાખો કરોડ રૂપિયા થાય, પણ હાજનું ટાણું થયું ને તેથી મારો પરમાત્મા યાદ આવે, તેથી એના સેક્રેટરીને એ સાહેબે એમ કીધું કે રસ્તો ગયો ઘરે, મીટિંગમાં જવાય તો એ ઘરે, એ બધું સાઈડમાં મૂક, મને ભૂખ લાગી છે, જંગલ જેવું ટાણું છે, ક્યાંક ખાવાનું હોય તો મારી અંદર આગ લાગી છે, અહીં આજુબાજુમાં છે કોઈ, કે આજુબાજુમાં કોઈ છે નહીં, આપણને રસ્તો મળતો નથી, પણ દૂર દૂર સુધી નજર નાખી, એક નેહડું હતું, નેહડાની અંદર કીધું સામે એક મકાન છે, ઝૂંપડું છે, કાંઈ વાંધો નહીં બાપ, આ વિનંતી કરશું, ત્યાં જઈને ઉભા રહ્યા, માંડી નાખી વાત કરી કે આ રીતે કોન્ફરન્સમાં જવાનું હતું, આ રીતે અમે ફસાઈ ગયા છે, પણ હવે ઘરે પહોંચાય એમ નથી, પણ થોડુંક ખાવું છે, થોડુંક ખાવાનું આપો, ઓળખાણનો આપી, માણસ બહુ સારો હતો અને એજ્યુકેટેડ માણસ, જોઈને કીધું કે આવો બાબા બેસો, ટેબલ ઉપર બેસાડ્યા, જમવાની થાળી આવી, આ બાજુ એક ગરીબ માણા હતો, ગરીબ માણાનો મેહડો હતો, એની થાળી પડી, થાળી ઉપર હાથ મૂકીને ઓલો પ્રાર્થના કરવા માંડ્યો અને પેલો સીધો ખાવા માંડ્યો, પણ એક પ્રશ્ન થયો, એજ્યુકેટેડ માણા હતો, એ કે તમે શેની પ્રાર્થના કરો, શી કે મારા ભગવાનની પ્રાર્થના કરો, ભગવાન હોય કે હા હોય, કે શેના માટે તમે માંગો છો, ત્યારે પેલાય માંડીને વાત કરી કે જો હામે ખૂણામાં મારો દીકરો પડ્યો છે ને, એ 10-10 વર્ષ છે, બીમાર છે, એને કેન્સર છે, અને અમે આજુબાજુમાં ક્યાંય નાના દવાખાનામાં જાય ને ત્યારે એ અમને ખાલી એટલું કહે છે કે આ દીકરાનું જો ઓપરેશન કરાવવું હોય ને તો અમેરિકાની અંદર જગવિખ્યાત ડોક્ટર છે ડોક્ટર માર્ક, એની પાસે તમે જાઓ ને તો એનું ઓપરેશન થાય, પણ બાપ અમારી પાસે એની પાસે જવાના રૂપિયા નથી, એટલે રોજ હવારથી આ સુધી મારા નાથને પ્રાર્થના કરું, બાપ એ મારા નાથ મારી વાત સાંભળ અને આને આનો ઈલાજ કરે, ડોક્ટરના હાથમાંથી બટકું પડી ગયું સાહેબ, એ મારા નાથ તું મને ક્યાં કોન્ફરન્સમાં મોકલશો, ક્યાં જીપીએસ ની સિસ્ટમ થી મને જંગલના રસ્તે મોકલશો, અને આની પ્રાર્થના સાંભળી અને મને નેહડા સુધી ઊભો રાખ્યો એ પોતે ડોક્ટર માર્ક હતો, અને બટકું મૂકી દીધું જમવાનું એક બાજુ અને એના દીકરાને પાસે ગયો, મને લઈ જાય એના દીકરા પાસે, દીકરાનું બાવડું પકડીને કીધું કે તમે જે ડોક્ટર માર્કની રાહ જોવો છો ને એ સાહેબ હું પોતે છો, તારો પરમાત્મા હાચો છે, કઈ જગ્યાએ મોકલે છે, ક્યાં લઈને ઊભો રાખે છે એ તારો પરમાત્મા દયાળુ છે, બાપ આને હોસ્પિટલમાં મારી હારોએ લેતો હોય, આનો જે કાંઈ પણ ઈલાજ હોય એ હું કરું છું, આટલો દયાળુ પરમાત્મા છે, બાપ ભાવથી જો પ્રાર્થના કરો તો મારો ઈશ્વર સાંભળવા તૈયાર જ બેઠો છે.